नमस्कार दर्शक मित्रों, @ गुजरात માં આપનું સ્વાગત છે। गुजरात માં ચોમાસાની શરૂઆત થયા પછી કેટલાય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આવા ભારે વરસાદના કારણે ગુજરાતની રંગત બગડી ગઈ છે, જેમાં કેટલાય ગામો અને વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો કેટલાક લોકોની પૂંજી આ ભારે વરસાદી પાણી સાથે વહી ગઈ છે। જો કે આવામાં તો હાલ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ધીમી પડી છે, પરંતુ ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો બીજો राउंड शुरू થવા જઈ રહ્યો છે અને હવે આગામી દિવસોમાં મેઘરાજા રાજ્ય પર ધરબડાટી બોલાવશે અને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ વરસશે, જેને લઈને મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને ફરીથી 22મી જુલાઈ એટલે કે કાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં ક્યાં થવાનો છે, કેવો વરસાદ, તેમજ આગામી દિવસો માટે વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। તો મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 24-30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે, તેમજ ધીમે ધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે, જેના બાદમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। અને આ સાથે જ અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઈને વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે આજથી એટલે કે 21મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે, જેને ખેડૂતો વખ અને પખ તરીકે ઓળખે છે। હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે તેમાં વરસાદનું પાણી ઊભો પાક માટે સારું ગણાતું નથી, પરંતુ 20 તારીખ પછી એટલે કે આજે 21મી જુલાઈથી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતા વરસાદનું પાણી ઊભા પાક માટે ઉત્તમ છે, જે 2 ઓગસ્ટ સુધી રહેશે અને 2 ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી। તો હવે વાત કરીએ કે હવામાન વિભાગ આગામી દિવસોના વરસાદ અંગે શું કહે છે, શું આગાહી કરી છે તેની। તો રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 22-23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ કરી દેવામાં આવ્યું છે। જ્યારે 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં, તેમજ 24 અને 25 જુલાઈ રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે। જો કે આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, તેમજ ઉદ્ભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।